हेलो फ्रेंड्स, एक्सरसाइज 5.5 માં આપણે આગળ વધીએ. દાખલા નંબર 11. દાખલા નંબર 11 આ રીતે બે રીતે સરવાળા સ્વરૂપે છે. એક પદ fx રેસ્ટ ટુ gx અને બીજું પણ એવા પ્રકારે પદ હોય તો ડાયરેક્ટ વિકલન થાય નહીં, ડાયરેક્ટ લોગ પણ ના લઈ શકાય. તો શું કરતા આપણે u ને v ધારી લઈએ, du / dx અલગથી મેળવશું, du / dx અલગથી મેળવશું. રેડી? તો બંને બાજુ એના માટે શરૂ કરીએ. u વિધે બરાબર x * cos x / f, એમાં બંને બાજુ લોગ લઈએ. તો લોગ u બરાબર સામે આવી જશે x આગળ log of x into cos x. પહેલું કામ સાદું રાખવા માટે આ a અને b બે પદ ગુણાકારમાં કહેવાય. તો log ના નિયમ પ્રમાણે આપણે શું આગળ વધી શકીએ? x એમ નામ અહીંયા log a plus log b, એટલે કે log x plus log cos x. હવે તમે જાતે જ વિકલન વિચારી શકો. વિદ્યાર્થી મિત્રો, વિડીયો પોઝ કરી તમને જાતે વિચારવાનું કીધું એટલા માટે વિકલન તમે સાચું કરી શકો. x પ્રત્યે વિકલન લઈએ. આ પદ આવડે અહીંયા ગુણાકારના નિયમ પ્રમાણે વિચારશો ત્યારે સાદું થોડુંક મોટું થશે. પહેલો એમ નામ, બીજાનું વિકલન 1/x, અહીંયા પણ 1/x મુજબ જેને એક સાઈડ પર પરિભાષિત. બીજો એમ નામ, પહેલાનું વિકલન યુ ને ડી વાય ડી એક્સ ને સૂત્ર કરતા બનાવી લઈએ, યુ ને સામે લઈ જાય. તો આ પ્રકારે પદ એમાં પણ અહીંયા સાદું આપી દીધું, એક્સ સાથે ગુણાકાર, એટલે આ એક્સ છે એ બધા પદ સાથે ગુણાયેલા છે. એટલે કે આ પદારે, પેલા પદારે અને બીજા પદારે, કારણ કે પેલો એમ ત્યારે બીજાનું વિકલન થતું ત્યારે એક્સ તો ગુણાયેલા જ હતા, એટલે એક્સ એક્સ હરીવાલા અને માઇનસ એક્સ ટેન એક્સ પ્લસ બીજું એમ નો, ત્યારે આ પદ એમનો પેલા વિકલન. વિદ્યાર્થી મિત્રો, આથી ગયા પ્રમાણે પરિણામ નંબર એક યુ ની કિંમત મૂકવાથી પરિણામ નંબર બે તૈયાર કરવા માટે આપણે ખ્યાલ છે વી બરાબર શું આપણે આપેલું છે? વી બરાબર એક્સ સાઇન એક્સ રેસ ટુ 1/x. આપણે શું કામ કરીએ? બંને બાજુ લોગ લેતા, આ તો એઝ ઇટ ઇઝ સાદુરૂપ લોગ વી ઘાતાંક વાળું પદ આગળ લોગ ઓફ એક્સ ઇન્ટુ સાઇન એક્સ. હવે વિદ્યાર્થી મિત્રો, અગાઉની જેમ જ વિકલન તમારી સાથે કરી ડી બાય ડી એક્સ મેળવવાનું છે અને બંનેને સરવાળા સ્વરૂપે મૂકી દેવાના છે. વિદ્યાર્થી મિત્રો, વી બરાબર આજે પદ છે, મેં સાદુ થોડોક આગળના સ્ટેપ ડળી દીધા છે. અહીંયા સાદુ મોટું છે એટલા માટે આ છેદના યુ આમે સામે લઈ જાવ, એટલે બંને વધારે ગુણાકારમાં છે એટલે બ્રેકેટ કરેલો છે, ખાસ ધ્યાન રાખજો. એટલે યુ છે એ વધારે ગુણાકાર. v બરાબર આપણે ખબર છે બંને બાજુ લોગ લઈએ, તો બંને બાજુ લોગ લઈએ તો લોગ a ઇન્ટુ b, એટલે લોગ a પ્લસ લોગ b કરો પછી વિકલન તો શરૂ પડશે. પણ પાછો ગુણાકાર નિયમ ઉપયોગ ના કરો પડે, તો લોગ a પ્લસ લોગ b અને પછી એક જ વાર ગુણાકાર નિયમનો ઉપયોગ થાય. સાદુરૂપ આપતા d / dx માં v છે એ ગુણાકાર બધા સાથે, એટલે મોટા બ્રેકેટમાં રાખ્યા છે, v ની કિંમત મૂકી દીધી. અને અહીંયા સાદુરૂપમાં આપણે શું કર્યું? x² લસાઅ લીધો. વિદ્યાર્થી મિત્રો, જ્યારે x² લસાઅ લો ત્યારે 1 પ્લસ અહીં ઘટે છે x, તો x cot x એટલે આ પ્રમાણે ગોઠવાઈ ગયું. અહીંયા એક્સ સ્ક્વેર છેદમાં છે એટલે માઇનસ લોગ એક્સ સાઇન એક્સ, આખાના છેદમાં એક્સ સ્ક્વેર હોવાથી બાદ મૂકી દીધા. આ પરિણામ બે, આ પરિણામ એક, બંનેનો ઉપયોગ અહીંયા સરવાળા સ્વરૂપે મૂકી દીધો એટલે આપણો જવાબ તૈયાર. એ બાદ વિદ્યાર્થી મિત્રો, દાખલા નંબર 6 એ પણ fx અને રેસ ટુ gx પ્રકાર દાખલો છે. u અને v બે રીતે સરવાળા સ્વરૂપે છે, બેના સ્વતંત્ર વિકલન કરી અને આપણે આગળ વધીએ. તો u બરાબર જે આપણે ધારેલું છે એમાં લોગ લઈએ, તો x પ્લસ 1/x રેસ ટુ. વિદ્યાર્થી મિત્રો, આમાં એક બીજી રીત પણ ઘણી વાર એક ચૂકવા તમને જોવા મળે, e ની ઘાતાંક દર્શાવેલું હોય બધું અને fx વિધેય ગણી લઈએ. આ fx વિધેયને આ રીતે પણ લખી શકાય, e રેસ ટુ log fx રેસ બેઝી. આ બે વસ્તુ છે તો આમ પણ લખી શકાય, પણ આ થોડું ટફ થાય, થોડું અલગ થાય અને એ વિકલન સહેલું કરવાનું લઘરું બની જાય. એના બદલે આપણે સીધો log લઈએ છીએ એ રીતે જ વિચારવાનું છે તમારે. તો અહીંયા આપણે લોગ લઈને જ કરશું, એ સાદુ સરળ પડશે. બંને બાજુ લોગ લેતા એક્સ પ્રત્યે વિકલન શરૂ કરીએ. લોગ યુ નું 1/u ડી બાય ડી એક્સ, સામે ગુણાકારના નિયમ પ્રમાણે પહેલો નામ બીજાનું વિકલન એટલે 1/x, જેને એક્સ સાઈડ હોય ફરી પાછું, એટલે આ પ્રકારે વિકલન થઈ જશે. કેલા રીતે? તો લોગ ઓફ એક્સ પ્લસ 1/x અને એક્સ નું 1. હવે એને આપણે ડી બાય ડી એક્સ સૂત્ર કરતા બનાવીએ, સાથે સાદુરૂપ પણ આપતા જશું. ડી બાય ડી એક્સ અને આ 1/u જે છે અંશમાં બધા હારે ગુણાકારમાં, અહીંયા શું થશે? તો કે x, વિદ્યાર્થી મિત્રો લસાઅ લ્યો, x² + 1 અને છેદનો છેદ x અંશમાં જાય. e x² અહીંયા હોય અને x² + 1 અહીંયા પણ બ્રેકેટમાં લસાઅ લ્યો, તો x² - 1/x² આગળ જતા x² ઉડી જવાના, બાકી બધા પદ એઝ ઇટ ઇઝ log of x + 1/x. તો હવે બાકીના પદમાં એક્સ સ્ક્વેર તો આ કેન્સલ, ડી બાય ડી એક્સ સૂત્રો કરતા બનાવ્યો અને યુ ની કિંમત મૂકી દે ફરી પાછી, એક્સ પ્લસ 1/x રેસ ટુ એક્સ બ્રેકેટમાં એક્સ સ્ક્વેર માઇનસ 1/x² + 1 અને લોગ વાળું પદ લોગ ઓફ એક્સ પ્લસ 1/x. આ પ્રમાણે બાકીના પદ ગોઠવાયેલા રહે. આ થઈ ગયું પરિણામ નંબર 1.
बी बराबर अपना लिए तो बने बाजू लॉग लेता अपने को घातांक वर्ग पद आगे आई जाए एक्स प्रत्यवीकरण शुरू करिए तो लॉग वी नु वन अपॉन वी वी नु फरी पाछ डीवाई डी एक्स गुणाकार नियम प्रमाण पहलो एम नम बीजा अनुविकलन बीजो एम नम एट के लॉग एक्स एम नम पहला अनुविकलन वन नु जीरो माइनस वन अपॉन एक्स स्क्वेर आ प्रकार माइनस वन अपॉन एक्स स्क्वेर टूक में छेदना भी अंश वाली जाए साथ साथ सादरूप आपता जासू अहियाँ एक्स प्लस आ लै लिया एक्स प्लस वन अपॉन एक्स 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 स्क्वेर थी गया माइनस वन अपॉन एक्स स्क्वेर वे अँ लॉग एक्स तो अँ सादरूप में आप वी की किमत मूकी है साथ तो वी एट्ले एक्स रेस्ट टू वन प्लस वन अपॉन एक्स और ब्रेकेट में शू हे तो अपॉन एक्स स्क्वेर लसा ने बार लै लें तो एक्स प्लस वन माइनस लॉग एक्स आ प्रकार उपज वे आ थी गये अपना परिणाम नंबर बे परिणाम एक और बे ने अपने पाछू सरवाळो स्वरूप एड कर मूकी दीजिए जवाब विद्यार्थी मित्रों दाखला नंबर चार से जाने जाने वच्चे रीते मुकेलो हतो के तमने कन्फ्यूज करवा माटे के भाई तमे दर वखते लॉग लेता होय तो यू अने वी धारीने बधाने लॉग लेवा माटे साची पड़े रीत पण लांबी थाय तो विचारो एक्स रेस टू एक्स ए पण लॉग लई लेतो साबित करी शकाय एवुं सूत्र छे आपणे एक्स रेस टू एक्स गुणन एक्स रेस टू एक्स वन प्लस लॉग ए तो अहीं आपणे सीधुं सूत्र मूकी देशुं साबित करवुं होय तो बंने बाजू लॉग लेवी पड़शे टू रेस टू साइन एक्स तो ए खरेखर आधार तरीके अचळांक छे एटले ए रेस टू एक्स जेवुं पद थयुं एनुं विकलन डायरेक्ट थई शके विद्यार्थी मित्रों एवं करूँ कि भाई एक्स प्रत्ये विकलन लेवा तो यहाँ एक्स प्रत्ये विकलन शुरू करिए तो डीवाई बाय डी एक्स तो पहलू पद डी बाय डी एक्स ऑफ एक्स रेस टू एक्स मे बी कदाच आ विद्यार्थी मित्रों न खबर पड़े तो एने वाय नाम एने यू विधेय नाम आपी अने बने बाजू लॉग लई अने सादरूप आपी शकाय अहीं डी बाय डी एक्स ऑफ टू रेस टू साइन एक्स आमां तो एवं कंई करवानी जरूरत न रहे कारण कि तो चेन रूल मुजब विकलन आवे अहीं आपणे एम कही दईए कि अगाउनुं सादरूप मुजब सादरूप प्रमाणे अगाउना बराबर अत्यारे डायरेक्ट लखी नाखू सूत्र एक्स रेस टू एक्स विकलन एक्स रेस टू एक्स ब्रेकेट में वन प्लस लॉग एक्स ए रेस टू एक्स विकलन ए रेस टू एक्स लॉग ए जेने एक्स साइन एनु फरी पाछू साइन विकलन कोस एक्स आ एनो जवाब थई गयो अहींया जो विद्यार्थी मित्रों कई दाखलो एवो के बे मार्क में त्रण मार्क में आवतो नथी पण आ विधेयनो विकलन साबित करो तो आ प्रमाणे केवी रीते साबित करो आ जवाब केवी रीते मेळो आने यू विधेय नाम आपी बने बाजु लॉग लई सादरूप आपता आपणे जे थियरी वखते पेलुं उदाहरण लीधुं हतुं ए ज आ दाखलो थई गयो पण आपणे एने कीधुं सूत्र स्वरूपे याद राखो विद्यार्थी मित्रों एक थी अग्यार दाखला सुधी आपणे लई लीधा छे भले क्रमबद्ध न लीधा होय पण आडावडा करीने एक थी अग्यार कम्प्लीट थई गया छे हवे आपणे बारमो दाखलो लईए तो बारमा दाखलामां डायरेक्ट विद्यार्थी मित्रों कोई विचार विकल आवड़े तो न थाय कोई लॉग लेवानो विचारे डायरेक्ट तो लॉग ऑफ ए प्लस बी एटले काई न थाय फरी पाछो आपणे मेथड तो ई जेवी एकने यू अने एकने वी कही दे पण अहीं थोड़ो रकममां केम चेन्ज आई गयो ऊपर सूचना डीवाई बाय डीएक्स शोधो मीनिंग के एक्स अने वाई वाळा जे पद गोठवायेला छे समीकरण स्वरूपे એમાં અંદર ડીવાય બાય ડીએક્સ છુપાયેલા છે એને આપણે સૂત્ર કરતા લાસ્ટમાં બનાવવાનો થશે કારણ કે ડીવાય બાય ડીએક્સ જે છુપાયેલા હોય એને સૂત્ર કરતા બનાવવાનો થાય તો અહીંયા પહેલું કામ એક વિધેયને આપણે યુ નામ આપી દઈએ અહીંયા ધારો કે એક્સ રેસ ટુ વાય છે એ આપણા માટે યુ થઈ ગયા વાય રેસ ટુ એક્સ છે એ વી થઈ ગયા તો યુ પ્લસ વી ઇઝ ઇક્વલ ટુ વન આવું સમીકરણ સ્વરૂપે આપેલ છે એમાં એક્સ પ્રત્યે વિકલન શરૂ કરીએ तो x प्रत्यय विकलन लीए तो डीयू बाय डी एक्स प्लस डी बाय डी एक्स अचल पद विकलन जीरो आ अपना परिणाम ये थी गये ख्याल दर वक्त वाय बराबर ने डीयू बाय डी एक्स डी बाय डी एक्स सरवाड़ा स्वरूप मुकवा सरवाड़ा स्वरूप तो मुकवा पची एम डी वाय बाय डी एक्स सूत्र करता बन सटे चेन्ज है आम हम फरी पास दाखिल गणता एम यू बराबर एक्स रेस टू वाय पी सर बने बाजू लॉग लेता लॉग यू घातांक आग वाय लॉग एक्स હવે એક્સ પ્રત્યે વિકલન શરૂ કરીએ એક્સ પ્રત્યે જ્યારે વિકલન લઈએ તો લોગ યુ નું વન અપોન યુ ડીયુ બાય ડી એક્સ સામેની સાઈડ પર ગુણાકારમાં વાય એમ નમ લોગ એક્સ નું વન અપોન એક્સ લોગ એક્સ એમ નમ ડીવાય બાય ડી એક્સ તો આમાંથી આપણે કામ શું કરશું ડીયુ બાય ડી એક્સ ના સૂત્રો કરતા બનાવીએ તો ડીયુ બાય ડી એક્સ જે મળશે યુ છેદમાં સામે લીધો અંશમાં યુ એટલે એક્સ રેસ ટુ વાય બ્રેકેટમાં વાય અપોન એક્સ પ્લસ લોગ એક્સ એના ગુણાકારમાં ડીવાય બાય ડી એક્સ આ જે કઈ પદ છે વિદ્યાર્થી મિત્રો એનું પરિણામ નંબર એક કહી દઉં ગુણાકારમાં સાથે મૂકી શકીએ પછી અને આ જ રીતે હવે વી મેળવો તો વી બરાબર શું છે વાય રેસ ટુ એક્સ બંને બાજુ લોગ લેતા બંને બાજુ લોગ લેતા તો લોગ વી અને ઘાતાંક વડે પદ આગળ એક્સ લોગ વાય હવે એક્સ પ્રત્યે વિકલન શરૂ કરીએ તો લોગ વી નું વિકલન વન અપોન વી વી નું ફરી પાછું ડી વાય ડી એક્સ
गुणा करना नियम प्रमाण पहले अवनम बीजा अनुविकलन डीवाई बाई डी एक्स प्लस लॉग वाई એટલે કે બીજો અવનમ પહેલા અનુવિકલન તો ડીવાય બાય ડીવી બાય ડીએક્સ શું બનશે v બ્રેકેટમાં x / y ડીવાય બાય ડીએક્સ પ્લસ લોગ y હવે વિદ્યાર્થી મિત્રો v ની કિંમત મૂકી દઈએ તો v એટલે b એટલે આપણા માટે શું પદ થશે y રેસ ટુ x બ્રેકેટમાં x / y ડીવાય બાય dx પ્લસ લોગ y રેડી હવે આ પરિણામ નંબર 2 કહી દે આ જે પદ છે એમાં y રેસ ટુ x ગુણી શકીએ પરિણામ નંબર 1 અને 2 પરિણામ a માં મુકતા તો પરિણામ a પરથી મૂકી અને dy/dx ને સૂત્ર કરતા બનાવો હવે વિદ્યાર્થી મિત્રો આ પરિણામ a માં બંને કિંમત મૂકવાની છે સાદુપ થોડું વધારે છે આગળ નું બધું કાઢી નાખ્યું છે મેં તો પરિણામ a પરથી આ બધી કિંમત આના બે પર અહીંયા ગુણાકારમાં મૂકીએ તો y એમનો x ની આધારમાં હોવાથી એકાદ એક એટલે ઉપર જાય તો માઇનસ એક x રેસ ટુ y માઇનસ 1 એમ લખી રહ્યા છે બરાબર એના ગુણાકારમાં y પછી એવી રીતે x રેસ ટુ y ગુણાકારમાં હવે બાકીના પદમાં એ જ રીતે અહીંયા y ની ઘાતાંકી ઓછી થશે બાકીના ટોટલ જે ચાર પદ થયા બે પદ અને બે પદ એમાં dy બાય dx વાળા પદ કેટલા છે આ આપણે જે અંડરલાઈન કરેલો છે તો એ dy બાય dx માંથી સામાન્ય લઈએ dy બાય dx માંથી સામાન્ય લઈએ બાકીના વધઘટના પદ સામે લઈ જાવ ઝીરો ની તો માઇનસ માઇનસ કોમન કાઢી લઈએ તો હવે dy બાય dx આપણા માટે સૂત્રનો કરતા બને કેવા પ્રકારે dy બાય dx આવશે તો dy બાય dx છેલ્લે અંતે જવા આ પ્રમાણે મળશે થોડું સાદું બમાં વધારે આપેલું છે માઇનસ બ્રેકેટમાં y રેસ ટુ x log y પ્લસ y x રેસ ટુ y માઇનસ 1 ના છેદમાં x રેસ ટુ y log x પ્લસ x y રેસ ટુ x માઇનસ 1 આ થી dy બાય dx આપણા માટે વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 13 રકમ કંઈક એવી દેખાય છે કે ભાઈ x ની y ઘાત y ની x ઘાત પણ પહેલા દાખલામાં સરવાળા સ્વરૂપે હતું અને સામ સામે છે જ્યારે સરવાળા સ્વરૂપે હતું સમીકરણ સ્વરૂપે હતું તો લોગ ડાયરેક્ટ નહોતા લખી શકાતા અહીંયા લઈ શકીએ કારણ કે ઘાતાંક આગળ આવી જાય તો સીધું જ કામ શું કરીએ બંને બાજુ લોગ લઈ લઈએ બંને બાજુ લોગ લઈએ તો ફાયદો શું થાય વિચારજો x log y થશે અહીંયા આગળ y log x થશે તો આ તો આપણા માટે એવું પદ આવી ગયું કે જેમાંથી આપણે dy by dx મેળવી શકીએ મીનિંગ કે વિકલન કરી શકીએ તો x પ્રત્યે વિકલન શરૂ કરી જુઓ વિદ્યાર્થી મિત્રો ગુણાકારના નિયમ પ્રમાણે આગળ વધો બેકગ્રાઉન્ડ મ્યુઝિક ઓછું સંભળાય એટલે માટે મેં પોઝ કરી દીધું તમને જાતે વિકલન કરવાનું કીધું વિકલન સરળ છે બે પદ ગુણાકારમાં ગુણાકારના નિયમ મુજબ પહેલો નિયમ બીજાનું વિકલન અને dy by dx આ પ્રમાણે તો બાજુમાં મૂકીએ છીએ આપણે ફરી પાછા ગુણાકાર નિયમ મુજબ y / x log x અને dy by dx હવે શું કામ કર્યું dy બાય dx વાળા પદને x સાઈડ લઈ જતો અંતર વધારાના પદ આ સાઈડ લઈ જાય એટલે આ માઇનસ થશે આ બાજુ માઇનસ થશે વિદ્યાર્થી મિત્રો હવે સાદું પકવા માટે y લસા લઈ લે લસા લે એટલે આ પદ ગોઠવાઈ જશે dy બાય dx સૂત્ર કરતા બનાવો તો આપણે અંતે જવાબ મળી જશે આ પ્રમાણે આપણો જવાબ થઈ જશે